નિર્માણ પોસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. ગણપતિ બાપાના 10 દિવસ અનેક સોસાયટીના નાગરિકો પોતાના ઘરે ગણપતિ બાપાને પોતાની સોસાયટીમાં બિરાજમાન કરે છે અને વિવિધ પ્રકારના પ્રસાદો ધરવીને બાપાને રીઝવે છે અને ઘણી બધી સોસાયટીની અંદર વિવિધ પ્રકારની ઇવેન્ટ પણ થાય છે. તો ચાલો મારી સાથે આજે એક પહોંચી ગયા છે આપણે એવી સોસાયટીની અંદર કે જ્યાં વેશભૂષાનો કાર્યક્રમ છે. મારું નામ ગૌરાંગ પ્રજાપતિ છે. હું લુણસાવાડ 3 બત્તી યુવક મંડળનો સભ્ય છું. અમે અવિરતપણે છેલ્લા 26 વર્ષથી આ સાર્વજનિક ગણેશ મહોત્સવને અહીંયા ઉત્સાહભેર ઉજવીએ છીએ. આ વર્ષે દત્તાત્રેય ભગવાનની થીમ ઉપર અમે અહીંયા ગણેશ મહોત્સવની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરેલ છે, જેની અંદર 12 સ્વરૂપે 3 દેવ બિરાજેલ છે. અને આ જ રીતે અમે સમાજને એ સંદેશ આપવા માગીએ છીએ કે નિરંતર અમારા મંડળની સેવા કરતા રહે અને અમે પર્યાવરણને શુદ્ધ રાખવા અને સમૃદ્ધ રહે તે રીતે પર્યાવરણને જતન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન દર વર્ષે કરીએ છીએ. અહીંયા ગણપતિ દાદાના સાથે સાથે ઘણા બધા ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં સુંદરકાંડ છે, આનંદનો ગરબો છે વગેરે જેવી ધાર્મિક થીમો પણ અહીંયા કરવામાં આવે છે. સમાજને એક જ મેસેજ છે કે ધાર્મિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવું
અને પર્યાવરણને શુદ્ધ અને સમૃદ્ધ રાખવાના પ્રયત્નો કરવા. હું આ ગણેશ ચોકની મંડળમાં જોઈન્ટ છું. આ જે ગણપતિ બાપા છે તે દત્તાત્રેય સ્વરૂપમાં છે, તે બાળ સ્વરૂપે પણ ધરાવે છે. આ અહીંયા જે છે ગણપતિ બાપા, ગણપતિ દાદા, તે અમારા લુણાવાડા ત્રણપતિના બહુ પ્રખ્યાત છે. અહીંયા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે, જેમ કે આનંદનો ગરબો છે, પછી સુંદરકાંડ છે વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. અહીંયા અમે પર્યાવરણનું બહુ ખૂબ સારી રીતે ધ્યાન આપીએ છીએ. અમદાવાદ શહેરમાં લુણાવાડા ત્રણપતિ યુવક મંડળ દ્વારા ગુરુ દત્તાત્રેયની થીમ ઉપર અહીંયા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ગણેશ મહોત્સવની અંદર અમે અહીંયા આપણી સંસ્કૃતિને જાગૃત રાખવા માટેનું એક બોધપાઠ તરીકે એક થીમ લઈને આવ્યા છે, જે થીમમાં ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે માતા સતીની પરીક્ષા માટે આવ્યા હતા, એ પરીક્ષાને મા પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીજીની કહેવા પર લેવા આવ્યા હતા. એ કારણોસર જ્યારે એ ત્યાં આવીને જ્યારે એમને સતીને કહેવામાં આવ્યું કે અમે તમારી પરીક્ષા માટે સાધુ સ્વરૂપમાં આવ્યા છીએ, સાધુ સ્વરૂપમાં જ્યારે આવ્યા ત્યારે એમને ખબર પડી કે આ તો ત્રિદેવ છે. એમણે તેમને જલનું ગ્રહણ કરી તેમને બાળ સ્વરૂપ કરી આપ્યા. તે પછી તે બાળ સ્વરૂપને શોધવા માટે માતા લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતીજી આવ્યા. આવ્યા પછી એમને ખબર પડી કે એમના ત્રિદેવો તો બાળ સ્વરૂપમાં છે. સતી માતાએ તેમને કહેવામાં આવ્યું કે અમારા પતિદેવને ભૂલ થઈ ગઈ છે, એ બી અમારા કારણે, તો એમને માફ કરી તેમના જે સ્વરૂપ હતું તે સ્વરૂપ પ્રદાન કરે. માતા સતીએ તેમને તેમનું સ્વરૂપ પ્રદાન કર્યું. તે પછી ત્રિદેવોએ તેમને આશીર્વાદ આપ્યા કે અમે તમને તમારા ગર્ભથી એક સંતાન થશે જે ત્રિદેવોની માફિક જ હશે. તે સ્વરૂપે ગુરુ દત્તાત્રેય આપણા ત્યાં બિરાજમાન છે. તેથી દરેક ભાવિ ભક્તોએ લુણાવાડા ત્રણપતિ યુવક મંડળમાં લાભ લેવા વિનંતી. અને આપણે અહીંયા અવિંતર નવા નવા પ્રોગ્રામો કરવામાં આવે છે. આપણે હાલ પૂરતા સુંદરકાંડ આનંદો ગરબો કરી ચૂક્યા છે અને અત્રે રવિવારે અમે સત્યનારાયણ ભગવાનની કથા મૂકેલી છે. તેથી દરેક ભાવિક ભક્તોને સત્યનારાયણ ભગવાનની કથા માટે આમંત્રિત મૂકવાના છે. અન્નકૂટના દર્શન પછી અમે ભવ્ય લક્કી ડ્રો પણ મૂકેલું છે, તેના માટે બી લાભ લેવા માટે વિનંતી. આપ સૌને અમારા તરફથી જય ગણેશ. અને અમારા સ્વરૂપોને જે થીમ છે એ છેલ્લી 26 વર્ષથી છે. આ સ્વરૂપોની સ્વરૂપમાં અમે છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ કરી રહ્યા છે. તેથી પર્યાવરણનું પણ અહિત ના થાય અને પર્યાવરણ પણ સચવાય, તેથી હર જીવને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ ઈચ્છાઓથી અમે આ જ ગણેશ મહોત્સવ કરીએ છીએ.
पासून सोडी दुःखा पासून सोडी सोडी भोपाशा आंबे तुझ्वासून कोण गुरी आशा नरहर तल्लीन झाला पद पंक जलेशा जय देवी जय देवी जय महिषा सुरमर्णी औदैत्या सुरमर्णी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी जय देवी प्रसन्न वदने प्रसन्न हो श्री निजदासा क्लेशा पासून सोडी दुःखा पासून सोडी सोडी भोपाशा आंबे तुझ्वासून कोण गुरी आशा नरहर तल्लीन झाला पद पंक जलेशा जय देवी जय देवी जय महिषा सुरमर्दिनी औदैत्या सुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी जय देवी कर्पूर गौरम कर्णावतारम संसार सारम मुरलेन्द्रहार सदा वसन्तम हृदयारविन्दे भवम भवामि सहितं नमामि कायेन वाचा मनसेन्द्रियेण અમે અહીંયા ગજાનંદમાં રહીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે ગણપતિ દાદાને સ્થાપન કરીએ છીએ અને એમાં અમે જે ગણપતિ હોય છે એ અમે ગણપતિ દાદાની જે મૂર્તિ હોય છે અમે બહારથી નથી લાવતા, અમે ઘરે જાતે બનાવીએ છીએ અને એ જ મૂર્તિને ઘરે જાતે વિસર્જન કરી અને એને જાળવાને માટે માટી તરીકે યુઝ કરીએ છીએ. રોજ અમે આરતી પૂજા અર્ચના કરીએ છીએ. ગણપતિ બાપ્પા મંગલમૂર્તિ
એક દો તીન ચાર પાંચ છ સાત આઠ કિંમત શેરો એક ફૂલ બે ફૂલ ગજાનંદમાં કોણ છે ગલી ગલી મેં નારા હે ગણપતિ હમારા હે. જય ગણેશ. જય ગણેશ. શું નામ છે આપનું? ભરતસિંહ પરમાર. ભરતભાઈ, તમારી જે સોસાયટી છે, તમારી જે અહીંયા રહીશો છે, તો કેટલા નાગરિકો અહીંયા વસવાટ કરે છે અને ગણપતિ બાપાને તમે કેટલા વર્ષોથી બિરાજમાન કર્યા છે? અહીંયા ન્યૂ મણિનગર શ્રીનંદ સિટી 7 અંદર અમારે ત્યાં 120 ફ્લેટ છે અને બધા જ નાગરિકો 10-11 વર્ષથી ખૂબ ઉત્સાહભેર આ ગણેશોત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ. ગણપતિ દાદાનું જ્યારે અહીંયા આગમન થાય છે ત્યારે દરેક નાના મોટા સૌ કોઈની અંદર ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. 10-10 દિવસ માટે ખૂબ બધા આનંદથી આરતીની અંદર જોડાય છે, સાથે સાથે વિવિધ કાર્યક્રમનું એ અમે આયોજન કરીએ છીએ. અને એ આયોજનની અંદર અમારો મુખ્ય હેતુ એ હોય છે કે નાના નાના બાળકો કે જેમને આ વિસરાતી જતી જુદી જુદી જે રમતો છે, જુદી જુદી જે બાબતો છે, એનો ખાસ ખ્યાલ આવે એ માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. ધારો કે એકાદ દિવસે રમતગમતના આયોજનની અંદર કોથળા દોડ હોય, એકાદ દિવસે વેશભૂષાનો કાર્યક્રમ હોય અને એ વેશભૂષાની અંદર બાળકો એ આપણા પુરાણા જૂના સમયના જે પાત્રો છે એ પાત્રો ભજવે અને એના દ્વારા સૌને ખ્યાલ આવે એવો પ્રયત્ન કરવામાં આવે છે. અને બીજું એ થાય છે કે ગણેશોત્સવના આ કાર્યક્રમ દ્વારા સૌની અંદર ભક્તિભાવનો એક માહોલ તો જામે જ છે, પરંતુ સાથે સાથે એકબીજાની નજીક આવવાનો, એટલે કે દરેક પ્રત્યે એકબીજાનો સંપ છે એ સંપ વધે છે, એકતાનો માહોલ ઊભો થાય છે અને ખૂબ આનંદની લાગણી એ સૌની અંદર જોવા મળતી હોય છે. કે આનંદની લાગણી સૌની અંદર જોવા મળે છે કે ગણપતિ બાપાનો આ પર્વ છે કે એકતાનો પર્વ છે અને અહીંયા કેટલી સંખ્યામાં બાળકો હોય છે અને કઈ કઈ ગેમ તમે અહીંયા રમાડો છો? અહીંયા બાળકો 100-150 બાળકો હોય છે અને એ ગેમ રમાડવાની અંદર મેં હમણાં વાત કરી એ પ્રમાણે કોથળા દોડ હોય છે, ત્યાર પછીથી આ પ્રમાણે વેશભૂષાનો કાર્યક્રમ હોય છે, સંગીત ખુરશી હોય છે, બાળકો માટે દોડનો કાર્યક્રમ રાખીએ છીએ અને જે અવનવી રમતો છે, આંધળો પાટો છે, એવી અવનવી રમતો દ્વારા બાળકોનું જ્ઞાન વધે, એમનું ગમ્મત વધે અને ખૂબ ઉત્સાહભેર એ લોકો ઉજવી શકે એવા ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. તો ગણપતિ બાપાનું જે અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે પંડાલની અંદર અને અહીંયા નાગરિકો જે છે એ નિત્ય આરતીમાં આવે છે કે 10 દિવસ આરતીમાં આવે છે અને અહીંયા જે વિવિધ પ્રકારની વિસરાતી ગેમો છે તે પણ બાળકો સાથે રમવામાં આવે છે. શું નામ છે આપનું? પટેલ અંસુયા. જય ગણેશ. જય ગણેશ. તો અંસુયાબેન, તમારી સોસાયટીમાં તમે કેવી રીતે ગણપતિ બાપાનો ઉત્સવ છે એ મહિલાઓ પણ ઉજવે છે? અમારા સોસાયટીમાં બધા મહિલાઓ ભેગા થઈને બધી ભગવાનની સેવા કરે છે, એકબીજાનો સાથ સરકાર આપે છે, થોડો ઘણો ટાઈમ કાઢીને અહીં નીચે આવીને સેવામાં પણ ઊભા રહેતા હોય છે. અહીંયા અમે બધા એકબીજાના જોડે મળીને કામ કરતા હોઈએ છીએ અને બધાનો સહકાર જોડે જ હોય છે, છોકરીઓનો, બધાનો, છોકરાઓનો, બધા જોડે મળીને જ કામ કરતા હોઈએ છીએ. ગણપતિ બાપાનો અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે અને વિવિધ વિસરાતી જે ગેમો છે બાળકોની સાથે મહિલાઓ પણ રમે છે. શું નામ છે આપનું? કામિની ગવારે. તો કામિનીબેન, તમે કઈ કઈ ગેમ છે કે જે બાળકો સાથે એન્જોય કરીને રમો છો અને તમને યાદ આવે છે કે ભાઈ બાળપણ તમે જીવી રહ્યા છો? અમે અહીંયા ફર્સ્ટ ડેથી બધી ગેમ રમી રહ્યા છીએ. અમે ફર્સ્ટ ડે જ મેં મ્યુઝિકલ ચેર રમ્યા હતા, પછી
દોડ રમ્યા હતા, એવી ઘણી એવી ઘણી લીંબુ ચમચી રમ્યા હતા, એવી ઘણી ગેમ હતી જે અમે સાથે મળીને રમ્યા હતા. અને અહીંયા બધી મહિલાઓનો પણ અમને સંપૂર્ણ સપોર્ટ મળે છે, સાથે અમારા માનનીય શ્રી નેગીભાઈ, છોકરાઓ છોકરીઓ બધાનો સપોર્ટ અમને ફૂલ મળે છે. અમે આનંદ ઉત્સવથી આ તહેવાર મનાવીએ છીએ. આનંદ, અમને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવે છે કે અહીંયાના જે નાગરિકો છે એ ગણપતિ બાપાનો જે ઉત્સવ છે તેમાં એકતાનો ઉત્સવ છે અને વિવિધ વિસરાતી ગેમો જે છે તેઓ રમતા હોય છે. શું નામ છે આપનું? રેશમા ઉપાધ્યાય. અને રેશમાબેન, જે અહીંયા ગેમો રમવામાં આવે છે બાળકોની સાથે, વેશભૂષાના કાર્યક્રમો કરવામાં આવે છે અને મહિલાઓ વિવિધ પ્રકારના બાપાને મોદક પણ અર્પણ કરે છે, તો વિવિધ પ્રકારની પ્રસાદી પણ હોય છે, તો કેટલો આનંદ છે આ 10 દિવસ? અરે લાસ્ટ ડેમાં તો 56 ભોગ બી રાખતા હોય છે, નાના બાળકો સાથે મોટા બી રમતા હોય છે અને બધા જ સારો સહકાર આપે છે, છોકરાઓથી લઈને લેડીઝ લઈને બધા જ લોકો. જય ગણેશ. જય ગણેશ. ક્યાં નામ હે આપકા? મેરા નામ નેગી દલાવર સિંહ. ઓર સર, સોસાયટી કા ચેરમેન હું, પિછલે 8 સાલ સે ચેરમેન કર રહા હું. ઓર આપ દેખ રહે હૈ, આપ હર સાલ યહાં આતે હો ઓર આપકો માલૂમ હૈ કે હમારે સોસાયટી મે સબ છોટે બડે બુઝુર્ગ સભી અપને આનંદ ઉત્સાહ સે સબ ખેલ ખેલતે હૈ. અભી ભી આપ પીછે દેખ રહે હો કે છોટે છોટે બચ્ચે હૈ જો અપના આજ હમારે 20 વર્ષ કા પ્રોગ્રામ હૈ તો સબ તૈયાર હો કે આયે હૈ, આપને વિડિયો ભી બનાયા હોગા. તો હમ એસે હર સાલ હસી ખુશી સે ખેલતે રહેતે હૈ ઓર આપસે નિવેદન ઓર આપકા શુક્રિયા વિદે કરતે હૈ કે આપ હર સાલ આતે હો ઓર હમે હમારે દિલ સે અતિ હર્ષ સે ઓર હમારે દિલ કી ગહરાઈ સે આપકા શુક્રિયા અદા કરતે હૈ. થેન્ક યુ સો મચ સર. ઓર સર, ચેરમેન હો આપ ઓર ચેરમેન આપ બહોત હી સ્ટ્રિક્ટલી યહાં પે આપ કહે રહે થે, બચ્ચો કો ભી ઇન્સ્ટ્રક્શન દે રહે થે, તો મહિલાઓ ભી યહાં પે આપને જબ બોલા કે સબ શાંત હો જાઓ તો સબ શાંત હો ગયે, તો એસા માહોલ કબ કબ બનતા હૈ આપકી સોસાયટી મે? દેખે એસા હૈ કે હમ હમેશા કિસી કો ડાંટતે નહીં હૈ, જબ કોઈ અગર પ્રોગ્રામ હોતા હૈ ઓર અગર એસે કોઈ શોર શરાબા કરતા તો જરૂર ડાંટતે હૈ. બાકી જીતના હમરી સોસાયટી મેં છોટે બચ્ચે યા બડે યા બુઝુર્ગ હમારે સન્માન દેતે હૈ યા લોકો કો સન્માન દેતે હૈ, શાયદ હી કહીં મિલતા હોગા ઓર આપને દેખા ભી હોગા. શું નામ છે આપનું? મારું નામ દિવ્યા બા છે. દિવ્યા, આપ શું કરો છો? હું MSCIT કરું છું અને મારો શોખ છે ડેકોરેશન છે, પછી બધાને એન્ટરટેનમેન્ટ કરાવવાનું છે, પછી આવી રીતે બધા અલગ અલગ પ્રોગ્રામ કરીને બધાને આમ મજા માણવા માટે ઉત્સાહિત કરવા માટે, બસ એ મારી ઈચ્છા છે. ઇવેન્ટ કરવી ખૂબ વધારે ગમે છે અને આજે બાળકોને વિવિધ પ્રકારના કોસ્ચ્યુમો તૈયાર કરાવવામાં આવ્યા છે તમે તમારા દ્વારા, અને બાળકોને તૈયાર પણ તમે કર્યા છે અને વિવિધ પ્રકારની થીમ આજે રાખી છે, તો કઈ થીમ છે? આજે વેશભૂષાની થીમ રાખવામાં આવી છે જેમાં બધા જ બાળકો અલગ અલગ રીતે બનાવીને આવ્યા છે. અમુક તારક મહેતાની થીમ કરી છે, અમુકે પદ્માવતીની થીમ કરી છે, અમુક મરાઠી બનીને આવ્યા છે, એવી રીતે બધા આવ્યા છે. જે સોસાયટીની અંદર વિવિધ પ્રકારના પ્રોગ્રામો કરવામાં આવે છે તો તેમાં બાળકોમાં પણ ઘણી બધી સ્કિલ આવે છે અને સમયની ભાગદોડમાં તેઓ પોતાના મિત્રો સાથે, સોસાયટીના મિત્રો સાથે નથી મળી શકતા અને આ જે તહેવાર છે એકતાનો તહેવાર છે, બધા સાથે મળીને આ તહેવારમાં આનંદ કરે છે. શું નામ છે આપનું? આસ્થા. અને આસ્થા, તમે શું બન્યા છો? તારક મહેતામાંથી ચંપક ચાચા. અચ્છા, ચંપક ચાચા બન્યા છો, તો ચંપક ચાચા આજે કયા ડાયલોગ અમને સંભળાવશે? એ જેઠિયા નહાને જા નહાને જા, પૂરા દિન બસ ચાય ચાય ચાય, નહાને જા નહાને જા, ગાંધી જીવન બકરી કા દૂધ પી વો સેહત કે લે ભી અચ્છા હોતા હૈ, લેકિન નહીં હમ તો બસ પૂરા દિન ચાય ચાય ઓર ચાય ચાયડો ગઈ નો, લેકિન હમારે જેઠિયા કા તો કહાં ટાઈમ હૈ, બસ ચાય પીઓ બિસ્કિટ ખાઓ, ચાય પીઓ બિસ્કિટ ખાઓ, ઓર નહીં તો જાકે ભીડે સે બેસ કરો, કભી યાદ રહેતા હૈ કે મેન્ટેનન્સ કા ચેક ટાઈમ પે દે, લેકિન નહીં હમ તો પૂરા દિન બહુ કો ડાંટતે રહેંગે, હા ઓર કોઈ કામ નહીં, અકલ વગરનો ઢાંઢો. સોસાયટીના જે બાળકો છે એ તારક મહેતાના કેરેક્ટર બન્યા છે, તો તેમની સાથે મુલાકાત કરીએ અને તેમના ડાયલોગ પણ સાંભળીએ. શું નામ છે આપનું? ધ્રુવી કંસારા. તો ધ્રુવી, તમે શું બન્યા છો? રોશન. રોશન બન્યા છો, તો ડાયલોગ સંભળાવશો, રોશન શું કહે છે સોડીને? આ રોશન આખો પૂરે દિન બહાર હી ઘૂમતા રહેતા હૈ, પતા નહીં કિતને બજે ઘર આયેગા, આજ આને દો ઉસકો, પૂરે દિન દોસ્તો કે સાથ પાર્ટી શાર્ટી કરતા રહેતા હૈ, આજ ઉસકો ઘરમે હી નહીં ઘુસને દૂંગી મેં. આ પોપટ ભાઈ પૂરે દિન લડકીઓ કી બાતે કરતે રહેતા હૈ, પતા નહીં કબ ઇનકી શાદી હોગી. તો આવી જ રીતે બાળકોએ ડાયલોગ પણ તૈયાર કર્યા છે અને એક્સપ્રેશન સાથે તેઓ અહીંયા વ્યક્ત પણ કરી રહ્યા છે. ક્યાં નામ હે આપકા? પૂર્વ સોનેજી. ઓર આપ ક્યાં બને હો? પોપટલાલ. પોપટલાલ બને હો, છાતા લેકર આયો પોપટલાલ, તો બારિશ તો નહીં હો રહી હૈ અભી? પર છાતા તો મેરા ફેવરેટ હૈ ના, ઇસીલિયે લેકર આયો હો. હા, તો કોઈ ડાયલોગ સુના દીજીએ પોપટલાલ જી કા. દુનિયા હિલા દુંગા, યે કરના કેન્સલ કેન્સલ કેન્સલ,
मेरी शादी कब होगी? मेरी लड़की देखी है पोपट लाल जी? हाँ बहुत सारी। तो कोई पसंद नहीं आई? आई पर शादी कैंसिल ही हो जाती है। तो लाइफ में कैंसिल ही होता है सब कुछ? हाँ। તો આવી રીતે બાળકોએ પોતાના ડાયલોગ જે છે એ તૈયાર કરી રાખ્યા છે. શું નામ છે આપનું? જાનવીબા પરમાર. અને તમે શું બન્યા છો? રાણી પદ્માવતી. તો તેનો ડાયલોગ અમને સંભળાવો. જિસ અગ્નિ કો સાક્ષી માન કે હમને સાથ જીને ઓર મરને કા વચન નિભાયા થા આજ ઉસી સાક્ષી ઉસી અગ્નિ કો હમ લેકર ઉસી મેં અપને આપ કો સોંપ દેગે ઓર હમ સબ મિલકે જોહર કરેગે. શું નામ છે આપનું? જતિન. અને જતિન શું બન્યા છો? જડાલાલ. જેઠાલાલ બન્યા છો? તો જેઠાલાલના કોઈ ડાયલોગ અમને સંભળાવો. ક્યાં બોલતો છો? બીજા જેઠાલાલ ડાયલોગ ભૂલી ગયા. ના ના ના, બીજા તારે મને થોડી સી હિન્દી હોતી ને મહેતા સાહેબ, માં કસમ જન્મ નહીં લેતા મેં. અચ્છા, ફિર સે બોલો એક. બીજા તારે મને થોડી સી હિન્દી હોતી ને તો મેં જન્મ નહીં લેતા. અચ્છા, મિત્તી કિસ્મત હી ખરાબ હૈ. બબીતાજી આયે હુએ? ના નહીં. નહીં, દયા હૈ વો ભી નહીં હૈ. અચ્છા, અકેલે હૈ જેઠાલાલ જી? આપકા ક્યા કેરેક્ટર હૈ? ભીડે. ભીડે તો ભીડે જી, આપ ક્યા સુનાઓગે હમે? બચ્ચે તો હમારે જમાને મે ભી ખેલતે થે લેકિન એકદમ શિસ્તપન સે. હો, તો યે શિસ્તા નહીં હૈ અભી? નહીં, અભી સબ બિગડે હુએ હૈ. તો અહીંયા જે બાળકો છે તારક મહેતાનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે અને તેનો પણ તેમને ખૂબ આનંદ છે. આજે આપણે શ્રીનંદ સોસાયટીની અંદર આવ્યા હતા અને અહીંયા આજે બાળકોએ વેશભૂષા કરી હતી તે પણ આપણે જોઈ અને સોસાયટીના નાગરિકો સાથે મળીને વિવિધ પ્રકારની ગેમ રમી રહ્યા છે તે પણ આપણે નિહાળી. આવી જ રીતે નિર્માણ પરસ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમનું જ્યારે આયોજન થશે ત્યાં પહોંચીને તમને માહિતગાર કરશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય ગણેશ.